તો ચાલો વિદ્યાર્થીઓ આજે આપણે શરૂ કરીશું સ્વાધ્યાય 3.6 નો પહેલા પ્રશ્નનો દાખલો નંબર 4 જેમાં તમે આ રકમ જોશો બરાબર છે એટલે જ નક્કી કરશો કે આ સમીકરણ જે આપ્યા છે એમાં પણ ચલ x અને y છેદમાં છે તો આપણે જે ગયા વિડિયોમાં તમને સમજાવ્યું એ પ્રમાણે જો છેદમાં ચલ આવી જાય તો આપણે શું ધારીએ છીએ એ તમને આઈડિયા છે બરાબર તો એ મુજબ આપણે ધારીએ છીએ કે 1 ના છેદમાં x - 1 આ આખું લઈ લઈએ 1 ના છેદમાં x - 1 બરાબર એ ધારી લઈએ અને 1 ના છેદમાં y - 1 છે એની જગ્યા ઉપર b ધારી લઈએ બરાબર છે તો જુઓ 5 જે છે તો એમને એમ જ રહેશે હવે કિંમત શું છે આપણે 1 ના છેદમાં x - 1 ની કિંમત આપણે a ધારી છે એટલે 5 પછી આપણે લખીશું બાજુમાં a બરાબર ને કારણ કે 1 ના છેદમાં x - 1 બરાબર a લખવાનું છે ચલો પછી વત્તા એટલે કે વત્તાનું ચિહ્ન હવે આ તો 1 ના છેદમાં y - 1 છે એટલે એના બરાબર આપણે b મૂકવાનો છે એટલે આના બરાબર આપણે મૂક્યો b બરાબર 2 જે છે તે એમના m આ બની ગયું સમીકરણ નંબર 1 તો એવી જ રીતે સમીકરણ 2 પણ બનશે જુઓ કેવી રીતે તો ભાઈ 6a ઓછા 3b આપણે ધાર્યું છે તે પ્રમાણે બરાબર 1 ચલો હવે આપણે ગયા દાખલામાં પણ કરી ગયા તે પ્રમાણે હવે જે આ બે સમીકરણ યુગમાં બન્યા છે એનો આપણે લોપની રીતે ઉકેલ શોધીએ એના માટે ચલ a કે ચલ b નો લોપ કરવા માટે સહગુણકો સરખા હોવા જોઈએ અને ચિહ્ન અલગ અલગ હોવા જોઈએ બંને સહગુણકોના બરાબર છે તો ચાલો આમાં આપણે સમીકરણ જોઈએ તો જોતા જ આપણે નક્કી કરીશું કે ચલ a કરતા ચલ b નો લોપ કરવો વધુ સરળ કામ છે એના માટે અહીં 3b છે તો અહીં પણ આપણે 3b લાવી શકીએ છીએ તો 3 વડે ગુણી કાઢ્યા સમીકરણ નંબર 1 તો લખીએ સમીકરણ 1 ને 3 વડે ગુણતા ચલો 3 વડે ગુણીએ એટલે 3 5 15 3 વડે ગુણીએ એટલે કે 3b બરાબર એટલે બરાબર 3 વડે ગુણો એટલે 42 6 એક નવું સમીકરણ બને છે તો આને સમીકરણ નંબર 3 નામ આપી દઈએ એની નીચે આ બે નંબરનું સમીકરણ m નું m લખી દેવું ચલો સહગુણકો સરખા અને ચિહ્ન પણ અલગ અલગ છે એટલે મારે આ લોકોના ચિહ્ન અલગ કરવાની જરૂર નથી મતલબ કે બાદબાકીનો દાખલો નથી કરવાનો આપણે આ બે સમીકરણનો સરવાળો કરીએ જેના માટે સરવાળો કરીએ તો 15 ને 6 21 આવડી જશે 6 ને 1 7 ચલો શું થશે 21 એને કરતા બનાવીએ એટલે 21 જે છે એ અહીંથી ગુણાકારમાં હોવાથી સામે ભાગાકારમાં કરો એટલે કે નીચે લખીશું આવડી શકે એમ છે 7 એકા 7 અને 7 તાલી 21 એટલે મને a ની કિંમત મળશે 1 ના છેદમાં 3 આગળ વધીએ a ની કિંમત જે મળી ગઈ છે હવે આપણી પાસે સમીકરણ 1 2 3 છે તો a ની કિંમત કોઈ પણ એક સમીકરણમાં મૂકી દઈએ પણ આપણે એવું વિચારીએ છીએ કે જે સમીકરણની અંદર કિંમત મૂકવી થોડી સરળ લાગે જેમાં થોડું સરળ કામ થાય એ સમીકરણમાં આપણે કિંમત મૂકીએ એના માટે એની કિંમત આપણને મળી છે 1 ના છેદમાં 3 જુઓ હવે સમીકરણ નંબર 1 માં આ a ની જગ્યા ઉપર 1 ના છેદમાં 3 લખીશું તો છેદમાં 3 એ ઉડશે નહીં 5 સાથે છેદમાં 3 5 સાથે ઉડશે નહીં એમનો m છેદમાં 3 રહેશે તો સમીકરણ 1 માં આપણે લસા લેવો પડે એવું છે પણ ધારો કે આપણે આ કિંમત સમીકરણ નંબર 2 માં મૂકીએ સમીકરણ 2 માં આ 6 એટલે 6 અને a ની જગ્યા ઉપર અગર 1 ના છેદમાં 3 મૂકીશું તો 3 2 6 ઉડી શકે છે જુઓ એટલે મારે લસા જે સમીકરણ 1 માં લેવો પડે એ સમીકરણ 2 માં નહીં લેવો પડે એટલે આપણે એક કામ કરીએ a ની કિંમત સમીકરણ નંબર 2 માં મૂકીએ સમીકરણ 1 માં મૂકશો તો પણ ચાલશે લસા લેવો પડશે 2 માં મૂકીએ તો લસામાંથી છૂટકારો થશે એટલે સરળ કામ પસાર કરીએ કે ભાઈ a ની કિંમત સમીકરણ નંબર 2 માં મૂકતા સમીકરણ 2 જે હતું તે આપણે લખ્યું જ્યાં 6 એટલે 6 ફક્ત a ની કિંમત મૂકી આપણે 1 ના છેદમાં 3 √3b એમના એમ બરાબર 1 એમનો એમ
શું થશે આવડી જશે જુઓ વિદ્યાર્થી મિત્રો 3 2 6 બરાબર છે એટલે આ ગુણાકાર કરીએ તો 2 એકા 2 હવે છેદમાં 3 ઉડી ગયો છે એટલે એને જવાબ છેદમાં કશું લખવાની જરૂર નથી એની પાછળ બધું એમનું એમ જ જુઓ ઋણ 3 બી એમ ના એમ બરાબર 1 એમ નો એમ ચલો હવે આપણામાં બી ને કરતા બનાવવાનો છે તો સૌથી પહેલા આ જે પ્લસ 2 છે हां આ પ્લસ 2 છે એટલે સામે મોકલી એટલે માઈનસ 2 થશે તો આ જગ્યા ઉપર ડાબી તરફ ઋણ 3 બી રહી જશે આ ઋણ 3 બી એમ ના એમ પ્લસ 2 સામે ગયો એટલે માઈનસ 2 ચલો 1 માંથી 2 બાદ કરીએ એટલે માઈનસ 1 અજુ માઈનસ 3 બી બરાબર માઈનસ 1 મળ્યા તો સામે સામે માઈનસ માઈનસ નું ચિહ્ન છે એટલે પ્લસ થઈ જશે બી ને કરતા બનાવો એટલે 3 ગુણાકારમાં છે તો 1 ના છેદમાં 3 થશે જે આપણે લખ્યું 3 ગયો અહીંથી છેદમાં એટલે વિદ્યાર્થી મિત્રો આપણે બી ની કિંમત પણ મળી ગઈ 1 ના છેદમાં 3 હા એ ની અને બી ની કિંમતો મળી પણ તમે ખાસ સમજતા હશો કે આપણે જે સમીકરણ આપ્યું છે એ સમીકરણમાં એ અને બી ની કિંમત નહીં શોધતા આપણે એક્સ અને વાય ની કિંમત શોધવાની છે તો એના માટે જે વસ્તુ આપણે ધારેલો હતો એને વિચારીએ જુઓ શું ધારેલો હતો આપણે 1 ના છેદમાં x - 1 = 1 અને 1 ના છેદમાં y - 1 = b આપણે વિદ્યાર્થી મિત્રો x અને y ની કિંમત શોધવાની છે તો ચાલો એના માટે આપણે શું કરીએ a અને b ની કિંમત તો હવે આપણને ખબર પડી ગઈ છે તો એ આપણે મૂકી દઈએ a ની કિંમત શું મળી આ રહી 1 ના છેદમાં 3 જો આપણે કિંમત મૂકી અને આ જગ્યા ઉપર આપણને y ની સોરી b ની કિંમત ખબર છે 1 ના છેદમાં 3 તે આપણે કિંમતો જે આપણે ધારી હોય તો એમાં મૂકી દઈએ કે ભાઈ a અને b ની કિંમતો મળી ગઈ છે તો તમે જોઈ શકતા હશો આની ઉપરથી આપણને x અને y ની કિંમતો પણ મળી જશે કેવી રીતે તો એના માટે તમે જોઈ શકતા હશો કે આપણે એમ કરીશું કે x - 1 = √3 સોરી બરાબર 3 બરાબર છે અને y - 1 = પણ 3 ચાલો આગળ વધીએ -1 સામે જશે તો +1 થશે એટલે કે x ની કિંમત આપણને 4 મળશે એવી જ રીતે આ જગ્યા ઉપર પણ -1 સામે જશે તો +1 થશે અને અગર x = 4 હશે તો y = પણ 4 જ થવાનું બરાબર છે આ કામ પણ સરળ છે જુઓ તમે એ અને બી ની કિંમતો મૂકી દેવી ત્યાર પછી સમીકરણ છે તે બને એમાં આપણે આ બાજુ x ને કરતા બનાવી લેવાનું પેલી બાજુ y ને કરતા બનાવી લેવાનું હા માઈનસ 1 તો સામે ગયો તો પ્લસ 1 થઈ ગયો 3 ને 1 4 એ રીતે આ પણ સામે ગયો એટલે 3 ને 1 4 તો આ સાથે આ દાખલો પૂરો તો ચાલો હવે આપણે લઈએ દાખલો નંબર 5 જેમાં ચોપડીમાં આ રીતે રકમ આપી છે બરાબર હવે તમે જોઈ શકશો કે આમાં ચલ x અને y જે શોધવાના છે તે અંશમાં પણ છે અને છેદમાં પણ છે તો હવે આમાં આપણે કેવી રીતે ધારવાનું તો આની જે ટેકનિક છે સમજવાની એ સમજો જુઓ શું કરે છે શું વિચારી આપણે કે 7x - 2y આખાના છેદમાં xy છે હવે આખાના છેદમાં xy છે એનો મતલબ એમ થાય કે નહીં કે 7x ના છેદમાં પણ xy માઈનસ 2y ના છેદમાં પણ xy બરાબર ને જો એટલે આપણે લખીએ કેવી રીતે ને કે 7x ના છે આખાના છેદમાં xy છે મતલબ કે 7x ના છેદમાં પણ xy કહેવાય અને માઈનસ 2y ના છેદમાં પણ xy કહેવાય ઇઝ ઇક્વલ ટુ 5 ચલો જુઓ હવે શું થશે આપણે આ રીતે લખીશું એટલે જુઓ આ ઉપર નીચે x અને x ઉડી ગઈ તો શું બચશે 7 ના છેદમાં y જે આપણે લખ્યું માઈનસ અને માઈનસ શું થશે y અને y ઉડી જશે શું બચશે 2 ના છેદમાં x બરાબર 5 તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકશો કે આપણે આ સ્વાધ્યાયની અંદર જે પહેલો દાખલો ગણ્યો બરાબર છે તો એ રીતનું આ સમીકરણ બની ગયું હવે આ સમીકરણમાં શું ધારીશું એ પણ ખ્યાલ આવી ગયો કે આ તો આપણે ગયા દાખલામાં જે ધારતા હતા કે ભાઈ 1 ના છેદમાં x બરાબર a અને 1 ના છેદમાં y બરાબર b એવું ધારી લઈશું એટલે સમીકરણ વ્યવસ્થિત સ્વરૂપમાં બની જશે
ચલો આ તો સમીકરણ નંબર 1 થયું જેમાં આપણે આ વિચાર્યું કે ભાઈ બંનેના છેદમાં x હોય અને x હોય તમે જરા હવે દિમાગમાં કલ્પના કરશો કે આ જ ગણતરી આપણે સમીકરણ 2 બનાવવા માટે કરી તો શું થશે જુઓ 8x ના છેદમાં પણ x હોય અને 7y ના છેદમાં પણ x હોય શું થશે 8x ના છેદમાં x y લખીશું તો x અને x ઉડી જશે તો શું બચશે 8 ના છેદમાં y તો જો આપણે લખ્યું કે એવી રીતે સમીકરણ નંબર 2 બનાવવું હોય તો પહેલું આવશે 8 ના છેદમાં y વત્તાનું ચિહ્ન એટલે વત્તા આ બાજુ પણ ચેક કરો 7y ના છેદમાં પણ xy કહેવાય તો y y ઉડી જશે તો બચશે 7 ના છેદમાં x બરાબર 15 ચાલો આગળની વસ્તુ આપણે વિચારેલી છે કે શું કરવાના છે સુધારવાના છે કે ભાઈ 1 ના છેદમાં x બરાબર a અને 1 ના છેદમાં y બરાબર b બરાબર ને ચાલો જો આ ધારી લઈએ એટલે શું થશે સમીકરણ બનશે 1 ના છેદમાં y એટલે b છે તો તો પહેલું સમીકરણ બનશે 7b - 2a બરાબર 5 બીજું સમીકરણ શું બનશે 8b કારણ કે 1 ના છેદમાં y એટલે b છે વત્તા 1 ના છેદમાં x એટલે a છે એટલે સમીકરણ બનશે 7a 7a બરાબર 15 સમીકરણ નંબર 2 લોભની રીત કરી ચલો b નો લોભ કરાવો હોય તો સમીકરણ જે 2 છે એને 7 વડે ગુણવું પડશે સમીકરણ 1 છે એને 8 વડે ગુણવું પડશે 7 અને 8 વડે ગુણાકાર કરી શકે છે વાંધો નથી પણ આપણે પસંદ કરીએ છીએ ચલ a નો લોભ કરો કારણ કે જો એમાં ચિહ્ન અલગ અલગ છે પહેલેથી એટલે શું છે કે સહગુણકો સરખા કરીશું ને એટલે ઉડી જ જશે ચિહ્ન બદલવા માટે આપણે અલગથી મહેનત નહીં કરવી પડે એટલે આપણે શું કરીએ ચલ a નો લોભ કરવો હોય તો જે નીચેનો 2 નંબરનો સમીકરણ છે એને 2 વડે ગુણીએ અને ઉપર જે 1 નંબરનું સમીકરણ છે એને 7 વડે ગુણીએ તો જુઓ લખ્યું કે સમીકરણ નંબર 1 ને 7 વડે તેમાં સમીકરણ નંબર 2 ને 2 વડે ગુણીએ ચલો પહેલું સમીકરણ છે 7 વડે ગુણવાનું છે જુઓ તો કરો 7 વડે ગુણાકાર 7 7 49 b ઓછા 7 વડે ગુણો એટલે 7 2 14 b 7 વડે ગુણો એટલે 7 5 35 નીચેનું સમીકરણ 2 નંબરનું છે એને 2 વડે ગુણવાનું છે તો ચલો 2 વડે ગુણીએ 2 2 8 16 2 વડે ગુણીએ એટલે 2 7 14 2 વડે ગુણીએ એટલે 15 2 30 સહગુણક સરખા બની ગયા ચલ b ના તે ઉપરાંત સોરી ચલ a ના આપણે આ ચલ a છે બરાબર ચાલો તો શું થશે હવે આ ઉડી જશે સહગુણકો સરખા સાથે ચિહ્ન પણ અલગ અલગ છે જુઓ ચલો એટલે ઉડી ગયો તો હવે આપણે કરીએ સરવાળો 49 માં 16 ઉમેરો એટલે 65 65 b બરાબર 35 માં 30 ઉમેરો એટલે 65 તો શું થશે આ જે 65 છે ગુણાકારમાં છે સામે ભાગાકાર થશે 65 એકા 65 ઉડી જશે એટલે કે b ની કિંમત આપણને મળી 1 હવે શું કરીએ b ની કિંમત જે છે સમીકરણ નંબર 1 માં મૂકી દો સમીકરણ 1 જુઓ એમાં b ની કિંમત 1 મૂકી 7 એકા 7 પ્લસ 7 છે પ્લસ 7 સામે જશે તો માઇનસ 7 થશે માઇનસ એટલે કે 5 માઇનસ 7 કરવા પડશે 5 માંથી 7 બાદ કરો એટલે માઇનસ 2 શું બચ્યું આ બાજુ માઇનસ 2 એ બરાબર માઇનસ 2 તો શું થશે માઇનસ માઇનસ પ્લસ થશે અને આ 2 જશે ભાગાકારમાં તો ઉડશે 2 એકા 2 એ તમારે a ની કિંમત પણ 1 વડે ઉડ્યું છે એટલે મને a ની કિંમત પણ 1 જ મળશે a ની કિંમત પણ 1 b ની કિંમત પણ 1 પણ આપણે તો x અને y ની કિંમત શોધવાની છે સમીકરણમાં તો ચલો કશો વાંધો નહીં હવે શું કરીશું જે આપણે આ વસ્તુ ધારેલી હતી એમાં કિંમતો મૂકી દઈએ શું ધારેલું આપણે 1 ના છેદમાં x બરાબર a 1 ના છેદમાં y બરાબર b શું કિંમત મૂકીએ a ની જગ્યા પર 1 b ની જગ્યા પર પણ 1 તો બોલો આને આપણે x ને કરતા બનાવીએ તો x બરાબર 1 અને y બરાબર પણ 1 આ સાથે આ દાખલો પૂરો થાય તો ચાલો હવે આપણે વધીએ દાખલા નંબર 6 તરફ તો તમે સૌથી પહેલા રકમ જુઓ હવે આ જે રકમનું સ્વરૂપ છે 6 નંબરમાં એ જ વસ્તુ મને સમીકરણ નંબર 5 માં પણ એ જ છે જે આપણે દાખલો નંબર 5 ગણ્યો તેમાં ખાલી દાખલા નંબર 5 ની રકમ અને દાખલા નંબર 6 ની રકમમાં એક જ ફરક છે શું હતું જુઓ અહીં xy છેદમાં લખેલો છે જુઓ હવે આપણે એવું વિચારીએ કે જે ભાગાકારમાં xy છે એ સામે જાય તો ગુણાકાર થાય તો શું થાય આ xy ઉપર જાય તો રકમ એ બની જાય કે 5xy
બરાબર ને શું રકમ બને 7x ઓછા 2y બરાબર xy ઉપર જતો રહે એટલે 5xy તો વિદ્યાર્થી મિત્રો જે રકમનું આ સ્વરૂપ અહીં બન્યું એ મને રકમ નંબર 6 માં એ જ સ્વરૂપ આપેલું છે તમે જોઈ શકતા હશો 6xy ફરીથી જુઓ સરખાવો 7x ઓછા 2y અને પછી xy ઉપર જતો રહે એટલે બનશે 5xy એની જગ્યા પર અહીં આવતો છે 6xy મતલબ ખાસ સમજો કે આ અને આ બંને દાખલાઓની રીત એક સરખી જ છે ખાલી રકમમાં એક નાનો અમથો ફરક કરેલો છે તો ચાલો આપણે શું કરીએ આપણે શું કરીએ અહીંથી xy જે છે સમીકરણ વ્યવસ્થિત બનાવશે તો xy ને આ અહીંથી આપણે સામે ભાગાકારમાં મોકલી આપીએ જે ચોકડી ગુણાકારના નિયમ મુજબ આ ગુણાકારમાં છે તો એ નીચે ભાગાકારમાં જતો રહેશે જુઓ એટલે જો શું બને શું લખ્યું આપણે 6x + 3y બરાબર 6 એમને એમ રાખો અને xy જે ગુણાકારમાં છે સામે ગયો એટલે એને ભાગાકારમાં લખી દેવો બસ તો જો રકમ નંબર 5 અને રકમ નંબર 6 માં બસ આટલો જ ડિફરન્સ છે એટલે હવે અહીંથી આ દાખલો જે આપણે 5 નંબરમાં ગણ્યો તે રીતે કરી શકીએ આની પરથી સમીકરણ કઈ રીતે બનાવીશું તો જો તમે સમજતા છો કે જે આમાં આપણે સમજાવ્યું કે બંનેના છેદમાં xy કહેવાય 6x ના છેદમાં પણ xy 3y ના છેદમાં પણ xy થશે શું 6x ના છેદમાં xy હોય તો x અને છોડી જાય તો બચે 6 ના છેદમાં y જે મેં લખ્યું એવી રીતે 3y ના છેદમાં xy હોય તો y અને y ઉડી જાય શું બચશે 3 ના છેદમાં x જે લખ્યું વચ્ચે પ્લસ નું ચિહ્ન બરાબર 6m ના m બરાબર છે હવે તમે જો આમાં એકદમ વ્યવસ્થિત સારી રીતે સમજી શક્યા હોય તો સમીકરણ નંબર 2 માટે પણ આપણે આરામથી લખી શકીએ કે જેવી રીતે અહીંયા મને સમીકરણમાં બન્યું 6 ના છેદમાં y તો આ જગ્યા પણ સમીકરણમાં બનશે 2 ના છેદમાં y અગર xy છેદમાં આવે તો જેવી રીતે અહીં મને બન્યું 3 ના છેદમાં x તો એ તો આ જગ્યા ઉપર બનશે 4 ના છેદમાં x બરાબર બરાબર આ જગ્યા પર ખાલી 6 બચ્યો તો આ જગ્યા પર ખાલી 5 બચશે તો જો આ બે સમીકરણ આપણને બને હજુ બરાબર નથી બરાબર છે હજુ એને વ્યવસ્થિત ગોઠવે તો એના માટે ધારવાનું કે ભાઈ 1 ના છેદમાં x બરાબર a ધારીલો અને 1 ના છેદમાં y બરાબર b ધારીલો કિંમત મૂકો 1 ના છેદમાં y એટલે b છે તો સમીકરણ બનશે 6b + 3a બરાબર 6 પણ આ સમીકરણ નંબર 2 આપતા પહેલા તમે જોઈ શકતા હશો કે આમાંથી 3 કોમન નીકળી શકે છે તો ચાલો 3 કોમન કાઢી લઈએ 3 કોમન નીકળશે તો શું બચશે 3 2 6 એટલે કે 2 b 3 કોમન નીકળી ગયા એટલે ખાલી a 3 કોમન નીકળી જાય તો 3 ના ઘડામાં 6 એટલે કે 3 2 6 એટલે કે 2 બચે આને આપ્યા સમીકરણ નંબર 1 ચલો 1 નંબરનું બની ગયું હવે 2 નંબરનું બનાવે આના ઉપરથી 1 નંબરનું સમીકરણ બની ગયું આના ઉપરથી 2 નંબરનું સમીકરણ 2 b પછી 4 a બરાબર 5 સમીકરણ નંબર 2 ખાસ તમે જુઓ હવે આ બે સમીકરણ બનશે ને એટલે જ આપણે નક્કી કરીશું કે ચલ b નો લોપ કરી નાખીએ કારણ કે ચલ b ની અંદર સહગુણકો સરખા આવી ગયા છે હા પણ ચિહ્ન અલગ અલગ નથી જુઓ અહીં પણ +2b છે અને અહીં પણ +2b છે એટલે આપણે શું કરીશું કે બે સમીકરણની ભાઈ બાદબાકી કરીએ બાદબાકી કરીએ મતલબ કે ચિહ્ન બદલવાના ચલો ચિહ્ન બદલીએ તો પ્લસ નું માઇનસ થઈ ગયું આ જે પ્લસ છે એનું માઇનસ થઈ ગયું આ જે +5 છે એના -5 કરી દીધા શું થશે ચલ b b ઉડી જશે બરાબર છે ચલો હવે આ બાજુ જુઓ તો બે માંથી મોટી રકમ 4 નું ચિહ્ન ઋણ આ સહગુણક 1 છે 1 માંથી 4 જાય એટલે કે ઋણ 3 આમે આવી જવાના છે બરાબર અહીં જુઓ બે માંથી મોટી રકમ નું ચિહ્ન માઇનસ બાદબાકી કરવાની છે 5 માંથી 2 જાય તો 3 શું થશે માઇનસ માઇનસ સામે સામે પ્લસ થઈ જશે 3 જશે અહીંથી છેદમાં ઉડી જશે 3 એકા 3 એટલે એની કિંમત આપણને 1 મળી ગઈ આ એની કિંમત જે મળી સમીકરણ નંબર 1 માં મૂકી દો સમીકરણ 1 માં મૂકી દેજે ચલો સમીકરણ 1 શું છે આ જો લખ્યું એમાં જ્યાં એ દેખાય તા 1 લખો આ રહ્યો એ 1 લખ્યો પ્લસ 1 છે સામે મોકલી આપો તો માઇનસ 1 બે માંથી 1 જાય તો 1 પછે હા એટલે આપણે શું મળ્યું કે ભાઈ 2 b બરાબર 1 તો b ને કરતા બનાવ તો 2 જતો રહેશે અહીંથી છેદમાં 2 જતો રહેશે છેદમાં એટલે જવાબ મને મળશે b ની કિંમત 1 ના છેદમાં 2 ચલો વિદ્યાર્થી મિત્રો a અને b ની કિંમત મળી ગઈ છે તો એના ઉપરથી x અને y ની કિંમત શોધવાની એના માટે આપણે જે ધાર્યું હતું તે લખીએ કે આપણે આ ધારેલું
જેમાં આ જે મે ધાર્યું હતું એમાં a ની જગ્યા ઉપર મને 1 લખવાનો જો a ની જગ્યા ઉપર 1 લખી લો તો આમાં x ને કરતા બનાવે એટલે x બરાબર 1 થાય બરાબર ને આને ગુણીકાર ઉપર x એકા x તો x બરાબર 1 આ સમીકરણ ની અંદર જ્યાં b છે એને જગ્યા પર 1 ના છેદ માં 2 મૂકવાના છે તો આ રહ્યો b 1 ના છેદ માં 2 હા તો જુઓ y બરાબર 2 આ દાખલો અહીં પૂરો થાય તો આગળ વધીએ હવે આપણે લઈએ દાખલો નંબર 7 જેને રકમ જુઓ હવે આ રકમ જોશો એટલે આપણને પેલો ખ્યાલ આવી જશે કે ધારી શું કે ભાઈ 1 ના છેદ માં x y દેખાય ત્યાં a ધારીએ અને 1 ના છેદ માં x y દેખાય ત્યાં આપણે b લઈશું બરાબર ને રકમ જોઈશું એટલે આપણને સમજ પડશે કે આમાં આપણે ધારવાનું શું છે બરાબર છે ચાલો તો આપણે જે વસ્તુ નક્કી કરી એ પ્રમાણે હવે એની કિંમતો મૂકીને સમીકરણ બનાવીએ 10 m ના m રહેશે અને 1 ના છેદ માં x y એટલે આપણે લખીશું a એટલે કે 10 a વત્તા એવી રીતે અહીં બનશે 2 m નો m અને પાછળ આવશે b બરાબર 4 m ના m સમીકરણ નંબર 1 નામ આપી દો બરાબર છે એવી રીતે આમાં આપણે જોઈએ તો 15 a ઓછા 5 b બરાબર ઋણ 2 સમીકરણ નંબર 2 તમે આ ધારી લેવાનું કામ કરશો એટલે તમને એકદમ ઈઝી સમીકરણના સ્વરૂપ બનશે જુઓ જેમાં આપણે એવું વિચારી લઈએ કે આપણે b નો લોગ કરીએ કારણ કે તો ચિહ્ન અલગ અલગ છે બરાબર ને એટલે આપણે એક કામ કરીએ b નો લોગ કરવા માટે સમીકરણ જે ઉપર વાળો 1 નંબર નો છે એને આપણે 5 વડે ગુણીએ અને નીચેના સમીકરણ નંબર 2 ને 2 વડે ગુણીએ ચાલો તો ગુણાકાર કરીએ પહેલો એટલે આપણે લખી લઈએ કે સમીકરણ નંબર 1 ને 5 વડે બરાબર ને આ જે છે આને 5 વડે ગુણીએ અને 2 નંબરના સમીકરણને 2 વડે ગુણતા ચાલો આને 5 વડે ગુણીએ ચાલો 5 વડે ગુણીએ એટલે 50a 5 વડે ગુણો એટલે 10b આને પણ 5 વડે ગુણો એટલે કે 20 સમીકરણ નંબર 3 નીચેનું સમીકરણ છે એટલે તમારે 2 વડે ગુણવાનું છે 2 વડે ગુણશો એટલે 15 2 30 ઓછા 2 વડે ગુણો એટલે 10b બરાબર જો આને 2 વડે ગુણો એટલે -4 સમીકરણ નંબર 4 ચાલો જુઓ b નો લોગ કરવા માટે સહગુણકો બંને સરખા આવી ગયા ચિહ્ન પણ અલગ અલગ છે એટલે મારે અલગથી ચિહ્ન બદલવાની કોઈ જરૂર નથી સરવાળો દાખલો કરી નાખીએ આપણે સરવાળો કરીએ બે સમીકરણનો તો આવડી જશે સરવાળો કરો એટલે 50 33 80 a બરાબર હવે આ જુઓ 20 ઓછા 4 20 માંથી 4 જાય એટલે કે 16 એને કરતા બનાવો એટલે 80 જશે અહીંથી ભાગાકારમાં છેદમાં ઉડી શકશે 16 ના ઘડિયામાં 80 16 5 80 એટલે ઉડશે 16 એકા 16 અને 16 5 80 જવાબ આવશે 1 ના છેદમાં 5 ચલો એની જે કિંમત મળી એને એક કામ કરો સમીકરણ નંબર 1 માં મૂકી દો બરાબર બધા દાખલામાં આપણે આવું જ કરીએ છીએ ચલો સમીકરણ 1 માં મૂકીએ એટલે સમીકરણ 1 લખવાનું પહેલા આ સમીકરણ નંબર 1 આવી ગયો છે એ દેખાય ત્યાં 1 ના છેદમાં 5 મૂકો આ રહ્યો એ મૂકી કિંમત 1 ના છેદમાં 5 બાકીનું બધું એમનું એમ 5 મૂકીએ તો ઉડી જાય 5 2 10 એટલે કઈ બચશે 2 એકા 2 પાછળ બે બી એમ ના એમ બરાબર 4 એમ ના એમ હવે આમાં જો એક જ ચલ બી દેખાય છે એટલે બી ને કરતા બનાવીએ તો સૌથી પહેલા પ્લસ 2 સામે જશે તો માઇનસ 2 બરાબર છે 4 માંથી 2 જાય તો 2 એટલે શું બનશે કે ભાઈ 2 બી બરાબર 2 અને 2 બી બરાબર પેલો 2 આમ કરો માઇનસ 2 કરો એટલે 2 ચલો તો શું થશે 2 જશે ભાગાકારમાં તોડીએ 2 એકા 2 એટલે કે આપણને મળશે બી ની કિંમત 1 ચાલો હવે આપણે તો x y ની કિંમત શોધવાની છે વિદ્યાર્થી મિત્રો હવે ખાસ ધ્યાન રાખજો અહીંથી પાછું થોડુંક નવું કામ આવે છે બરાબર છે જુઓ a અને b ની કિંમત મળી ગઈ પણ આપણે નિયમ પ્રમાણે સમીકરણમાં x અને y ચલ આપ્યા છે એટલે એની કિંમત શોધવાની તો આપણે જે વસ્તુ ધારી હતી શું ધારી હતી કે ભાઈ 1 ના છેદમાં x વત્તા y બરાબર a ધારેલો 1 ના છેદમાં x ઓછા y બરાબર b ધારેલો આમાં મારે a અને b ની કિંમત મળી ગઈ છે તો મૂકી દઈએ એની કિંમત શું મળી 1 ના છેદમાં 5 જુઓ એની કિંમત 1 ના છેદમાં 5 વિદ્યાર્થી મિત્રો આપણને b ની કિંમત 1 મળી છે તો જુઓ b ની કિંમત 1 છેદમાં કશું નથી એટલે 1 હવે જુઓ
અહીં આપણે હજુ ડાયરેક્ટ પાછી x ની કિંમત મળી શકે એમ નથી બરાબર ને આ દાખલો હતો જો તો આ એક નાનું અમથું સમીકરણ બન્યું હતું જેમાં એક જ ચલ શોધવાનો હતો x એટલે એને કરતા બનાવી દીધેલો હતો ડાયરેક્ટ મને x ની કિંમત 1 મળી ગઈ એવી રીતે આ સમીકરણમાં પણ એક જ ચલ એટલે આપણે એને કરતા બનાવી દેવાનો તો એની કિંમત આપણને 2 મળી જાય પણ હવે પાછો તમે જુઓ આ જગ્યા ઉપર આ જે સમીકરણ બન્યું એની ઉપરથી આપણે લખી શકીએ કે ભાઈ x y 5 જુઓ પણ હવે પાછો આ સમીકરણમાં બે ચલ હજુ છે કોઈ એક ચલ હોય ને સમીકરણમાં તો એને કરતા બનાવીને એની કિંમત શોધી શકીએ ડાયરેક્ટ પણ આ તો મને પાછો એવું સમીકરણ બન્યું કે જેમાં બે બે ચલ બબ્બે અજ્ઞાત સંખ્યા એટલે હજુ ડાયરેક્ટ મને x અને y ની કિંમત અહીં મળી શકે એમ નથી તો ચલો ભાઈ નહીં નહીં મળે તો કઈ વાંધો નહીં પણ જે મળ્યું હોય તો લખીએ કે શું મળ્યું આપણને x y 5 એક નવું સમીકરણ બન્યું અને 5 નંબર આપી દઈએ આ જગ્યા પર તમે ચેક કરો સમીકરણ જે બનશે એમાં પાછા બે ચલ આવવાના શું સમીકરણ બનશે x y 1 સમીકરણ નંબર 6 કઈ દિમાગમાં આવે છે એક વાર ફરીથી મને દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં મળ્યા એક વાર ફરીથી અહીં આપણે લોપની રીત કરીશું બરાબર છે એક ચલવાળા સમીકરણ નહીં મળ્યા અત્યાર સુધી આ 7 નંબરનો દાખલો છે 6 દાખલા આપણે હવે ગણ્યા કે જેમાં આ જગ્યા પર મને એક જ ચલ આવતો હતો બરાબર છે આવી રીતે એક જ ચલ આવતો હતો એલી જગ્યા ઉપર હવે પાછા મને બે ચલ મળ્યા તો પાછી લોપની રીત કરો દાખલામાં પાછું થોડું કામ વધ્યું ચલો કઈ નહીં પણ લોપની રીત કરવાની છે ને તો તમે જોઈ શકતા હશો કે આપણામાં સરવાળો કરીએ વાય નો લોપ થઈ જાય છે જુઓ વાય ના સહગુણકો પણ સરખા અને ચિહ્ન પણ અલગ અલગ બરાબર છે ચલો જુઓ વાય નો લોપ કરીએ સરવાળો કરો એક્સ અને એક્સ બે એક્સ પ્લસ વાય માઇનસ વાય ઉડી જશે સરવાળો કરો એટલે 5 ને 6 બે જશે છેદમાં એટલે વિદ્યાર્થી મિત્રો આપણને x ની કિંમત 3 મળી ગઈ જો પાછો લોપ કરવો પડશે x ની કિંમત 3 મળી ગઈ સમીકરણ નંબર 5 માં મૂકી દો બરાબર ને અહીં 3 હોય તો બોલો y 2 આવશે 3 ને 2 5 થાય એ રીતે અહીંયા જો અહીં મૂકો તો પણ ચાલે x ની કિંમત 3 હોય તો y ની કિંમત 2 હોવી જોઈએ 3 માંથી 2 જાય તો 1 y 2 આવવાનો છે એટલે આપણે ગણતરી કરીને લાવી દઈએ ચાલો x 3 હવે આપણે x ની કિંમત જે છે મળી એ સમીકરણ નંબર 5 માં મૂકતા ચલો સમીકરણ નંબર 5 છે આપણી પાસે x y 5 જેમાં આપણે x ની કિંમત 3 મૂકીએ એટલે કે y 5 માઇનસ 3 એટલે કે y 2 તો વિદ્યાર્થી મિત્રો આમ આપણો ફાઇનલ જવાબ આવશે કે x 3 અને y 2 મતલબ કે આપણે એવો દાખલો આવ્યો કે જેમાં આપણે એક જ દાખલામાં બે વાર લોપની રીત કરી જુઓ બરાબર છે તો ચાલો હવે આપણે લઈએ પ્રશ્ન નંબર 1 નો સૌથી છેલ્લો દાખલો 8મો દાખલો જેમાં તમે ચોપડીમાં જોશો તો આ રીતના બે સમીકરણ આપ્યા છે બરાબર હવે તમે આ રકમ જોશો એટલે જ નક્કી કરી લેશો કે 1 ના છેદમાં 3x y a ધારી લઈએ અને 1 ના છેદમાં 3x y b ધારી લઈએ સમીકરણ શું બનશે આના બરાબર a ધાર્યો એટલે a b 3 ના છેદમાં 4 ચલો તો છેદમાં 4 આવ્યો એટલે લસાઅ લેવો પડશે લસાઅ લઈએ તો 4 જ આવશે ચોકડી ગુણાકાર નીતિ વિચારો કે કઈ રીતે બી વિચારો આ 4 ને આની સાથે ગુણવા પડશે ચલો 4 સાથે ગુણીએ તો 4 4 સાથે ગુણો એટલે 4b 3 સમીકરણ નંબર 1 ચોકડી ગુણાકાર આપણે વિચારીએ એટલે આપણે આવો લખી શકીએ આગળ વધીએ તેમજ સમીકરણ 2 માટે જુઓ શું બનશે 1 ના છેદમાં 3x y એટલે a લખીશું પણ છેદમાં 2 આવશે એટલે જો સમીકરણ બનશે a ના છેદમાં 2 ઓછા એટલે ઓછા 1 ના છેદમાં 3x - y એટલે b લખીએ તો આવશે b ના છેદમાં 2 બરાબર ઋણ 1 ના છેદમાં 8 હવે આમાં પણ તમે જોઈ શકશો કે છેદમાં 2 2 અને 8 છે એટલે લસાઅ લેવો પડશે લસાઅ લઈએ તો 8 આવશે ચલો 8 ક્યારે આવશે તો 2 6 8 આમાં પણ 2 6 8 અને 8 1 8 એનો ઉપર ગુણીએ આપણે
तो થશે ગુણાકાર 4a માઈનસ 4b બરાબર માઈનસ 1 સમીકરણ નંબર 2 બરાબર છે જુઓ હવે સમીકરણ નંબર 1 જુઓ અને સમીકરણ નંબર 2 જુઓ એને આપણે લખીએ જે મળ્યું તે લખીએ હવે તમે સમીકરણ જોશો એટલે નક્કી કરશો કે ચલ b નો લોપ કરવાનો ચિહ્ન પણ અલગ અલગ છે અને સરવાળો કરી જો સરવાળો કરીએ બે સમીકરણો એટલે 4b અને 4b ઉડી જશે સરવાળો કરો એટલે 4 ને 4 8 એ 3 માંથી 1 જાય એટલે 2 8 જશે અહીંથી છેદમાં ઓળશે 2 6 8 એટલે એની કિંમત મળશે 1 ના છેદમાં 4 હવે આ એની કિંમત આપણને જે મળી એને સમીકરણ નંબર 1 માં મૂકીએ સમીકરણ 1 શું છે આ રહ્યો 4a 4b 3 બરાબર છે 4 એટલે 4 a a ની કિંમત 1 ના છેદમાં 4 4b 3 m ના m શું હશે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો 4 અને 4 ઉપર નીચે છે એટલે ઉડી જશે અને ઉડી ગયા પછી 1 બચશે હા 4 એકા 4 ઉડ્યું છે એટલે આ જગ્યા પર 1 બચશે એટલે લખો એની પાછળ પ્લસ 4b અને ઇઝિક્વલ ટુ 3 m ના m b ને કરતા બનાવીએ તો સૌથી પહેલા પ્લસ 1 સામે જશે તો માઇનસ 1 चलो નો 3 માંથી 1 જાય એટલે કે 2 4b બરાબર 2 મળ્યા છે તો 4 જશે અહીંથી છેદમાં એટલે કે 2 અને 4 ગયા છેદમાં 2 ના છેદમાં 4 ઉડી શકશે ને 2 એકા 2 અને 2 2 4 એટલે જવાબ મને મળશે 1 ના છેદમાં 2 ચલો ફરીથી સમજો a અને b ની કિંમત મળી ગઈ છે પણ આપણે સમીકરણમાં x અને y ની કિંમત શોધવાની છે તો ચલો આપણે જે વસ્તુ ધારી હતી બરાબર આપણે ધાર્યું હતું કે કોના બરાબર એ અને કોના બરાબર બી તે લઈ લઈએ અને જેમાં આપણે a અને b ની કિંમતો મૂકી દઈએ શું ધાર્યું હતું તે લખો જુઓ બરાબર છે અહીંથી આપણે આ વસ્તુ ધારી હતી તે લખી જ્યાં મને a ની કિંમત મળી છે 1 ના છેદમાં 4 તે લખી દઈએ અને જ્યાં મને b ની કિંમત મળી છે 1 ના છેદમાં 2 તે લખી દઈએ હવે તમે આ પરિસ્થિતિ સમજશો એટલે ફરી જે નક્કી કરી શકશો કે પાછું એવો સમીકરણ બનશે કે જેમાં બે ચલો હોય જેવું આપણે દાખલા નંબર 7 માં શીખવાડ્યું ચલો તો સમીકરણ બનશે 3x y 4 આ જગ્યા પર સમીકરણ બનશે 3x y 2 એટલે એકવાર ફરીથી દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં બને જે 1 થી 6 દાખલામાં નહીં બનતા 1 થી 6 દાખલામાં ખાલી એક જ ચલ આવતો હતો x કે y એની કિંમત તરત મળી જતી હતી અહીં તરત કિંમત નહીં મળતા એકવાર ફરીથી આપણે આ બે સમીકરણને લોપની રીતે ઉકેલવું પડશે એના માટે તમે બે સમીકરણ જોશો એટલે તરત કહેશો કે સર આપણે આમાં સરવાળો કરીશું તો આ ચલ y નો લોપ થઈ જશે સહગુણક પણ બંનેના સરખા અને ચિહ્ન પણ અલગ અલગ એટલે સરવાળો કરીએ તો જુઓ 3 ને 3 6x આનો તો લોપ થઈ ગયો ઉડી ગયો 4 ને 2 6 એટલે કે આપણને કિંમત મળશે x 1 કારણ કે 6 ના છેદમાં 6 એટલે 1 ચલો x ની કિંમત 1 મળી ગઈ તો સમીકરણ નંબર 3 માં મૂકી દઈએ સમીકરણ નંબર 3 માં મૂકીએ સમીકરણ 3 છે 3x y 4 જેમાં x ની જગ્યા પર 1 મૂકીએ આ રહ્યો x એટલે કેટલા મૂકી કેટલી મૂકી આપણે કિંમત એની 1 શું થશે 3 એકા 3 પ્લસ 3 સામે જશે તો માઇનસ 3 4 માંથી 3 જાય તો 1 x બરાબર બને y બરાબર બને બરાબર છે તો આ પ્રશ્ન નંબર 1 ના છેલ્લા બે દાખલા એવા હતા કે જેમાં આપણે લોપની રીત એક જ દાખલામાં બે વાર કરવી પડે છે બરાબર આ સાથે પ્રશ્ન 1 પૂરો થાય